जय श्री कृष्ण। ओमकार किचन में तमारो स्वागत छे। आज आप बनाईशू मूरियोना वड़ा अने साथे शींगदाणी चटनी। स्वाद में टेस्टी, बाटी क्रिस्पी अने अंदरथी सॉफ्ट बने छे। बाळकोथी लई मोटा बधाने पसंद आवे छे। खूब ज ओछा तेल में बनी जाए छे। तो चालो बनावानी शुरुआत करिए। मूरियोना फरारी वड़ा बनावा माटे आपणे अहीं एक कप मूरियो लीधो छे। मूरियोना वड़ा बनावा माटे आपणे आ रीते आखो मूरियोनी जरूर नथी। आपणे मूरियोने मिक्सर जारमां एड करीने दळीने पाउडर फॉर्ममां बनावानो छे। बारीक दळी लईए। आपणो मूरियो खूब ज सरस एवो बारीक दळाई गयो छे। हमणां मूरियोने आपणे साइड पर રહેવા દઈશું। सौ प्रथम आपणे पेन में बे चमची सींग तेल एड करवानुं छे। तेल गरम थई गयुं छे। एक चमची जीरु एड करीशुं। जीरुने सारी रीते ततरवा दईए। जीरु सारी रीते ततरी गयुं छे। स्वाद अनुसार बारीक समारेला लीला मरचा एड करीशुं। फराळमां लीला मरचाने तमे आ रीते बारीक समारीने एड करशो तो ए खूब ज टेस्टी लागे छे। खमणेलुं आदुं સારી રીતે સાંતળી લઈએ। આદુ અને લીલા મરચાં ખૂબ જ સરસ રીતે સતરાઈ ગયા છે। લીલા મરચાંનો ફ્લેવર પણ તેલમાં આવી ગયો છે। હવે આપણે કરીપત્તા એડ કરી લઈએ। કરીપત્તાને રોસ્ટ કરી લઈશું। બે મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પાણી એડ કરવાનું છે। પાણીની ક્વોન્ટિટી આપણે જેટલો મૂળિયો લીધો હોય એના કરતાં ડબલ રાખવાની છે। અહીં મેં એક કપ મૂળિયો લીધો હતો તો પાણી બે કપ એડ કરીશ। પાણીમાં થોડો ઉબાળો આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। આપણું પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે બારીક દળેલો મૂળિયો એડ કરવાનો છે। પાણીને આપણે વધારે પડતું ગરમ નથી થવા દેવાનું। આ રીતે મૂળિયો એડ કરતા જશું અને કન્ટિન્યુ ચલાવતા જશું। સારી રીતે મિક્સ કરતા જવાનું છે। મૂળિયો વધારે માત્રામાં પાણી એબ્ઝર્વ કરે છે। તમે જોઈ શકો છો ખૂબ જ ઝડપથી ડ્રાય થઈ ગયો છે। સારી રીતે મિક્સ કરતા જવાનું છે। 2-3 મિનિટ સુધી મૂળિયોને આપણે મીડિયમ આંચે કૂક કરીશું। કન્ટિન્યુ આજ રીતે ચલાવતા જશું। 2-3 મિનિટ થઈ ગઈ છે। આપણો મૂળિયો ખૂબ જ સરસ એવો કૂક થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પ્લેટમાં ઠંડો થવા માટે કાઢી લઈએ। ઝડપથી ઠંડો થાય એ માટે આ રીતે ફેલાવી લઈએ। ઠંડો થવા માટે પ્લેટને એક તરફ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે સાથે ખાવામાં આવતી ચટણી રેડી કરી લઈએ। આપણે વરા સાથે શિંગદાણાની ચટણી બનાવવાની છે। શિંગદાણાને આપણે રોસ્ટ કરીને ફોટરા કાઢીને થોડા અટકચરા કરી લીધા છે। શિંગદાણા આપણે મિક્સીમાં એડ કરી લઈશું। 2 ચમચી કોપરાનું ખમણ, તીખાશ માટે સ્વાદ અનુસાર લીલા મરચાં, અહીં મેં લીલા મરચાં 3 અંગ લીધા છે અને આ રીતે 2 ટુકડા કરી લીધા છે, અને 1 ઇંચ આદુના ટુકડા કરી લીધા છે, એડ કરી લઈશું। 1 ચમચી જીરું, 1 ચમચી લીંબુનો રસ, સ્વાદ અનુસાર ઉપવાસમાં ખવાતું સિંધો મીઠું, 2 ચમચી પાણી એડ કરીને પેસ્ટ બનાવવાની છે। આપણે સારી રીતે બ્લેન્ડ કરી લઈએ। આપણી ચટણી સારી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે। જરૂરિયાત પ્રમાણે પાણી એડ કર્યું છે। ચટણીની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે, તમે જોઈ શકો છો થિકનેસ। ચટણીને બાઉલમાં કાઢી લીધી છે। હવે આપણે ચટણીમાં વઘાર કરીશું। વઘાર માટે આપણે 2 ચમચી સિંગ તેલ ગરમ કરી લીધું છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું તતરી ગયું છે, ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું।
થોડા કરી પત્તા એડ કરી લઈએ। તેલ ગરમ છે, આપણા કરી પત્તા સારી રીતે સટરાઈ ગયા છે। હવે આપણે ચટણીમાં વઘાર કરી લઈએ। બીજી તરફ આપણો મોળિયો હાથથી ટચ કરી શકાય એટલો ઠંડો થઈ ગયો છે। મોળિયોને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે વરા માટે બાઇન્ડિંગ લેવાનું છે, તો બાઇન્ડિંગ માટે આપણે બે નંગ બટાકાને બાફીને છાલ કાઢી લીધી છે। બટાકાને આપણે ઠંડા કરી લીધા છે। હવે મિક્સિંગ બાઉલમાં બટાકાને ખમણી લઈશું। બટાકા એડ થઈ ગયા છે, સ્વાદ અનુસાર ઉપવાસમાં ખવાતું સિંધો મીઠું એડ કરીશું। સમારેલા લીલા ધાણા, સારી રીતે મિક્સ કરી લઈશું। ફરારમાં આપણે લીલા ધાણાનું પ્રમાણ વધારે રાખવાનું છે, ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને દેખાવે પણ ખૂબ જ સરસ લાગે છે। આ રીતે મિક્સ કરી લઈશું। આપણો મોળિયો અને બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેલવાળા હાથ કરવાના છે અને વરા બનાવીશું। વરા તમે તમારા હિસાબે નાના મોટા બનાવી શકો છો। આ રીતે મીડિયમ સાઇઝના વરા બનાવીને તૈયાર કરી લઈએ। હાથ આપણે તેલવાળા કરવાના છે। તમે જોઈ શકો છો, હવે આપણે બાઉલમાં મૂળિયો લીધો છે, કાચો મૂળિયો। કાચા મૂળિયામાં આપણે વરાને ડસ્ટ કરી લઈએ અને પ્લેટમાં મૂકતા જશું। આ રીતે આપણે વરા બનાવવાના છે। આપણે વરાને સ્ટીમ આપવાનું છે, તો આપણે વરાને સ્ટીમ પ્લેટમાં મૂકશું। પ્લેટને આપણે પહેલેથી ગાર્નિશ કરી રાખી હતી। આપણા વરા થઈ ગયા છે, વરાને આપણે સ્ટીમ આપવાની છે। આપણે સ્ટીમ કુકર પહેલેથી ગરમ કરી લીધું છે, પ્લેટને સ્ટીમ કુકરમાં એડ કરી લઈએ। આપણે વરાને મીડિયમ આંચે 10-12 મિનિટ સુધી સ્ટીમ આપીશું। 10-12 મિનિટ થઈ ગઈ છે, આપણા વરા સારા એવા સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે એક એક કરીને વરાને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે વરાને વઘારી લઈએ। વઘાર આપણે સિંગ તેલ અને જીરાનો કરીશું, સાથે ઉપરથી કરી પટ્ટા એડ કરી લઈએ। હવે આપણે વરા પર વઘાર કરીશું। આપણા મૂળિયોના વરા અને સિંગદાણાની ચટણી રેડી થઈ ગઈ છે। આ નવી રીતે તમે ઉપવાસમાં વરા અને ચટણી બનાવો અને ખાઈ શકો છો। અમારી રેસીપી તમને પસંદ આવે તો અમારી રેસીપીને લાઇક અને શેર કરો।